આણંદ શહેરમાં આવેલ અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં આજે સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું. કોરોના સંક્રમણને રોકવા માટે આ બહારથી અનાજનો જથ્થો લઈને આવતા વાહનો તેમજ ગોડાઉનને સેનેટાઇઝ કરાયા હતા. ગોડાઉન મેનેજર કેયુર શાહ, પુરવઠા નાયબ મામલતદાર ડામોર સહિત અધિકારીઓ દ્વારા ઉપસ્થિત રહીને સેનેટાઇઝ પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. સરકારશ્રીની સૂચના મુજબ અત્યારે COVID-19 કોરોના વાયરસની જે મહામારી ચાલી રહી છે, જેના લીધે ઇન્ફેક્શન વધતું જાય છે, એના લીધે સરકારશ્રીએ સેનેટાઇઝ કરવાનું બધું કીધેલું છે. એમ આજે સવારે 10:30 વાગે આણંદ નગરપાલિકા તરફથી આણંદ સરકારી અનાજ ગોડાઉન ખાતે પૂરતા ગોડાઉનમાં 5 ગોડાઉનો આવેલા છે. 5 ગોડાઉનને ફરતે તથા જ ઓફિસને પૂરતું સેનિટાઇઝ કરવામાં આવેલું હતું. તેમજ ગઈકાલે આરોગ્ય ટીમ ખાતા તરફથી બધા મજૂરોને, ડ્રાઈવરોને તેમજ ઓફિસ સ્ટાફનું બધું મેડિકલ ચેકઅપ બી થઈ ગયેલ છે, જેમાં બધાના નેગેટિવ રિપોર્ટ આવેલ છે, કોઈને કંઈ પોઝિટિવ રિપોર્ટ આવેલ નથી. સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ ના થાય અને માસ્ક ફરજિયાત તો મજૂરો માટે બધી સરકારશ્રી તરફથી મજૂરોને તેમજ ડ્રાઈવરોને પૂરતા માસ્ક અને નાની સેનિટાઇઝની બોટલો આપવામાં આવેલ છે, જે રેગ્યુલર એ લોકો માસ્ક પહેરીને તથા માસ્ક તૂટી ગયેલ હોવાથી રૂમાલ બાંધીને બી એ લોકો કામ કરી રહેલા છે. તેમજ ગાડી ભરતા સોશિયલ ડિસ્ટન્સિંગનું જળવાઈ રહે તેમ એ લોકો 1x1 ગાડી ભરે છે. તેમજ એ લોકો રેગ્યુલર સેનિટાઇઝની બોટલ યુઝ કરી અને હાથ બી કમ્પલસરી એ 5-5, 10-10 મિનિટે ધોઈ કરી અને પછી એ કટ્ટા ભરવાનું, લોડિંગ કરવાનું કામ ચાલુ છે. સરકારશ્રી તરફથી 3 મહિના સુધી મફત અનાજ આપવાની જાહેરાતો કરવામાં આવી છે, તો અત્યારે કેટલા લોકો સુધી અનાજ પહોંચાડવામાં આવ્યું? આપણે એપ્રિલ સરકારશ્રીની જાહેરાત થયેલી, એમાં એપ્રિલ મહિનામાં આપણે રેગ્યુલર તેમજ નોન NFSA, APL અને BPL ત્રણેય કેટેગરી એટલે બધા જાહેર જનતાને, બધાને મોસ્ટલી બધાને અનાજ મળી રહે તે પ્રમાણે આપણે એપ્રિલમાં સારી રીતે વિતરણ કરી દીધેલું છે. જ્યારે મે મહિનામાં અત્યારે APL 1 કેટેગરીનું મફતમાં વિતરણ ચાલી રહ્યું છે અને 17મી તારીખથી બીજા NFSA અને નોન NFSA BPLનું રેગ્યુલર વિતરણ 17મી તારીખથી ચાલુ થવાનું છે, જેનું અનાજ અત્યારે FPS દુકાનદારોને પહોંચાડવાનું અત્યારે કામગીરી પૂરજોશમાં ચાલી રહેલી છે. સેનિટાઇઝરની કામગીરી કરવામાં આવી છે ખૂબ સરસ રીતે છે. આપણે આ સેનિટાઇઝ કરવાની અંદર કામગીરી જે કરવામાં આવી રહી છે એ ખૂબ સરસ રીતે ચાલી રહી છે અને સરસ કામગીરી બી, રિઝલ્ટ બી સારું છે. સર, ખાસ કરીને ગોડાઉનની અંદર જે લોકો ફરજ બજાવી રહ્યા છે તે લોકોની સુરક્ષા માટે કયા બધા એ લોકોને પણ એ પ્રમાણે અમે ગઈકાલે બધું છે ને એને દરેક જગ્યાએ એને મેડિકલ ચેકઅપ કરાવી લીધું છે અને તમામ પ્રકારની આપણે જે કરવાની થતી કામગીરી તમામ કરવાની કામગીરી કરવામાં આવેલ છે.